ધોરાજીમાં વાયરલ રોગચાળાએ ફરી માથે ઉચક્યું છે, જેમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. હાલ મિશ્ર ઋતુને કારણે વાયરલ રોગચાળાએ માથું ઉચક્યું છે, જેમાં મેડિકલ સ્ટાફમાં વધારો કરાયો, કોરોના ટેસ્ટની કામગીરી પણ શરૂ કરાઈ દીધી. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે, ત્યારે હાલ મિશ્ર ઋતુને કારણે વાયરલ રોગચાળાએ માથું ઉચક્યું છે. ધોરાજીથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. ત્યારે વાયરલ ઇન્ફેક્શનના કારણે એકાએક દર્દીઓમાં વધારો થયો છે, ત્યારે કોરોના ટેસ્ટની પણ નવેસરથી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે હોસ્પિટલનો સ્ટાફની પણ સંખ્યા વધારી દેવામાં આવી છે. હાલ ઋતુમાં જે ફેરફાર આવે છે, જેના કારણે દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે, સ્વાસ્થ્યમાં ક્યાંક ને ક્યાંક અસર થઈ છે. વાયરલ ઇન્ફેક્શનના કારણે દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે કોરોનાની ટેસ્ટની પણ નવેસરથી હાલ રાજ્યમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ કોરોનાના કેસો પણ અત્યારે અમદાવાદ સહિત જિલ્લાઓમાં જોવા મળ્યા છે, ત્યારે ધોરાજીમાં હાલ કોરોનાની નવેસરથી તપાસ શરૂ કરવામાં આવી છે. અમારી સાથે રાજકોટથી સંવાદદાતા ફોન લાઇન પર જોડાઈ ગયા છે. શું છે ધોરાજીમાં હાલ, કેવી છે સ્થિતિ રોગચાળાની? જે આપને ચોક્કસથી જણાવી દઉં કે જે રીતે હાલ જે થોડા સમયથી જે મિશ્ર ઋતુનું વાતાવરણ હોય, જેને લઈને વાતાવરણમાં સતત ફેરબદલ થતો હોય, જેને લઈને રોગચાળો છે તે જાણે કે વકરી રહી હોય તેમ ધોરાજી શહેરમાં છે. જે ઇકા એન્જુ નામના જે H3N2 નામનો જે ફ્લૂ છે તે વકર્યો હોય તેમ શરદી, ઉધરસ અને કફના જે સંખ્યામાં છે તે સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં છે તે સતત દર્દીઓનો છે તે વધારો થઈ રહ્યો છે. ત્યારે જો વાત કરીએ તો આ છેલ્લા ઘણા સમયથી જે 350 જેટલા કેસ છે તે સરકારી ઓપીડીમાં આવતા હતા, તેમાંથી તે અત્યારે 15% જેટલો વધારો થતા ધોરાજી સરકારી હોસ્પિટલના અધિક્ષક દ્વારા છે તે ધોરાજીમાં બ્લડ ટેસ્ટ અને જે મેડિકલ સ્ટાફ છે તેમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. સાથે સાથે છે તે કોરોના ટેસ્ટ પણ અહીં છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે ડોક્ટરના જણાવ્યા અનુસાર છે કે હાલ આ જે ફ્લૂ છે તે વકર્યો હોય જેને લઈને સાવચેતી રાખવી જરૂરી છે, અને જો શરદી, ઉધરસ અને તાવના લક્ષણ, કફ જેવા લક્ષણ જણાય તો તાત્કાલિક છે તે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને ડોક્ટરની જવાબદારી નીચે છે તે દવા લેવી જોઈએ. જી જી આપનો માહિતી આપવા બદલ આભાર. ત્યારે